આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુરના બોડેલી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સાંસદ નારણભાઈ રાઠવા તેમજ પ્રદેશના નેતાઓ અશોક પંજાબી અને ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સહિતના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી. आने वाले कुरुक्षेत्र के मैदान में, मैं कुरुक्षेत्र का मैदान कहता हूं, महाभारत की लड़ाई होने जा रही है. इस वॉर बिटवीन ट्रूथ एंड लाई, ये युद्ध सत्य और असत्य के बीच में होने जा रहा है. कल का हिंदुस्तान जिंदा रहेगा या मर जाएगा. इस देश का लोकतंत्र खड़ा रहेगा या झुक जाएगा. इस देश के आम आदमी के हित सुरक्षित रहेंगे या खत्म हो जाएंगे. ये देश में तानाशाही रहेगी या लोकतंत्र रहेगा, इसका फैसला महाभारत के जंग में होने जा रहा है. और महाभारत के जंग के आप सिपाही हो और सिपाही के सैनिक रूप में आप रंजीत जी यहां पर बैठे हुए हैं. मैं ये भी सवाल पूछना चाहता हूं कांग्रेस के कार्यकर्ता की एसएस से, आप एयर स्ट्राइक की बात करते हैं तो मैं गरीब लोगों को करूं, खड़े लोगों को करूं, व्यापारियों को करी खाई जाए. हमारा कर्मचारी और गरीब परिवार का अरे मास्टर हो, पुलिस वाला हो, जमादार हो, ग्राम सेवक हो, तलाटी हो, फॉरेस्टर हो, बीट गार्ड, आंगनवाड़ी वर्कर हो, ग्राम सेवक हो, आवा लोगों ने तुम्हें लोगो हमारी कांग्रेस की सरकार में फूल फ्लैट पगार थी नौकरियों आपकी अपने अत्या सुधी विकास थी गया. अरे पेंशन वायसदाने नौकरी कांग्रेस को कायदो है तो તો આપણે કઈ પરમિશન કેમ મળવાના? તમે સસ્તું કોને વાત કરી? કશું થયું નહીં તો રામદેવ મામો ઉઠ્યો કે તો કાળો ધન લીધા હો, લાલ જતી પહેરે કે કાળો ધન લીધા, તારો સોચામ પડ્યું કઈ તું ફોરેનો વિદેશમાં ધાર પાડવાનું તને કીધેલું તો તું ઘરમાં ધાર પાડી દે. હાર્દિક પટેલ ની વાત તમને કહું, ભલે ગમે તે કોઈ કોમ માટે, કોઈ નાત માટે, કોઈ સમાજ માટે, ભાજપ તરફથી એ પક્ષનો મોવડી મંડળ હાઈકમાન્ડ જે નક્કી કરે તે, પરંતુ એમનો આ જે ગૂંચવાડો છે એની ઉપરથી અંબાને સમજમાં આવે છે કે આ લોકસભાના લોકોને સમજમાં આવી ગયું છે કે છેલ્લા 10 વર્ષની અંદર 2 ટર્મમાં ભાજપના સંસદ સભ્ય તરીકે અમારા મિત્ર રામસિંહભાઈ રાઠવાને કામથી નારાજગી છે અને એ લોકો સાથેનો જે સેતુ છે એ તૂટી ગયો છે, લોકોનો સંપર્ક તૂટી ગયો છે. એના માટે રામસિંહભાઈને રિપોર્ટ નહીં કરવી જોઈએ એવી આપના માધ્યમ અને સમાચારો માધ્યમથી અમે લોકો જઈ રહ્યા છે. તો ઉમેદવાર બદલાય અને બીજાને આપીએ, આને તમે રિપીટ નહીં કરતા એવા સમાચારો તમારા દ્વારા જાણીએ છીએ, એટલે કંઈક ગરબડ લાગે છે. હાઈકમાન્ડ જલ્દી ફેંસલો લાવે એવી લોકો પણ ઈચ્છા રાખી રહ્યા છે અને ઝડપથી બંને પક્ષનું હરીફાઈ ખૂબ તંદુરસ્તીથી થાય. નામ કોઈ બી પ્રચારમાં લેવું નહીં, તમે જાહેર મંચ પર સેનાનું નામ લઈને ભાજપને માંડવાનો પ્રયાસ કરો છો? નહીં, મેં સેનાનું નામ એટલે સેના અમારી વીર સેના છે અને સેના જે કાર્યક્રમ છે એનું વખાણ કર્યું છે અને કરવું જોઈએ, દરેક નાગરિકે કરવું જોઈએ. કારણ કે આપણા દેશની રક્ષા સેના કરતી હોય છે, સરકાર આવે છે અને સરકાર જાય છે. કોઈ પણ વડાપ્રધાન હોય કે કોઈ પણ સરકાર હોય, સેનાના કાર્યોનો યશ પોતે લેવાનો જો પ્રયત્ન કરતા હોય ત્યારે સામાન્ય નાગરિક તરીકે બધાની ફરજ હોય છે કે રાત દિવસ આપણી દેશની રક્ષા અને સીમાની રક્ષા સેના કરતી હોય છે. એટલે મેં સેનાનું વખાણ કર્યું અને ભવિષ્યમાં પણ સેનાનું વખાણ કરીશ. મને નથી લાગતો કે મેં કોઈ આચારસંહિતાનું ભંગ કર્યું છે. હા, એ જરૂર છે કે પુલવામામાં જે આપણા 40 સૈનિકો જે શહીદ થયા CRPFના, એમાં જે સરકારની કમજોરી હતી, સરકારની ત્રુટિ હતી, એ મેં પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યા કે આવું શા માટે થઈ ગયું. જ્યારે IBની રિપોર્ટ હતી કે 2500 આપણા સૈનિકો આપણો કોન્વય જમીન માર્ગે જઈ રહ્યો હોય ત્યારે એમના ઉપર હુમલો થઈ શકે છે આવી રિપોર્ટ હોવા છતાં શા માટે 200 થી 250 કિલો RDX ત્યાં પહોંચી જાય છે અને આપણા સેનાના કમાન્ડરે જ્યારે સરકારને વાત મૂકી
કે ભાઈ આ કોન્વે જઈ રહ્યો છે એના ઉપર ખતરો છે, એટલે એરલિફ્ટ કરીને અમને બીજી જગ્યાએ લઈ જાઓ, ત્યારે કેમ સરકારે એરલિફ્ટની વ્યવસ્થા ન કરી? આ જવાબદારી સરકારની છે કે નહીં? આ વસ્તુ લોકો સમક્ષ પહોંચાડવાનું કામ વિરોધ પક્ષ તરીકે તમારું પણ છે અને અમારું પણ છે, કારણ કે અમે માનીએ છીએ કે દેશ સર્વોપરી છે. અને જ્યારે એર સ્ટ્રાઇક થઈ ત્યારે તાત્કાલિક અમારા પક્ષના પ્રમુખ આદરણીય રાહુલ ગાંધીજીએ એમ કીધું કે કોંગ્રેસ સરકારની સાથે છે, કોંગ્રેસ સેનાની સાથે છે અને અમે હંમેશા દેશ માટે ઉભા રહીશું. એ વાત કોંગ્રેસે પહેલા પ્રધાનની સાથે તમે ભાજપના નેતાઓને રાવણના વંશજો ગણાવ્યા, તો એ બાબતે શું કહેવા? મેં પ્રતીકાત્મક રૂપે વાત કરી છે, કારણ કે પ્રતીક હોય છે. રાવણ આ દેશમાં પ્રતીક તરીકે માને છે, જેમ રામ પ્રતીક તરીકે છે એ રાવણ પ્રતીક તરીકે છે. એટલે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ દેશ માટે યોગ્ય કામ નથી કરી રહી અને લોકોને પરેશાન કરી રહી છે. એટલે જે અહંકાર હતું રાવણમાં, જે ઘમંડ હતું કે ભાઈ હું છું એટલે આખી દુનિયા મારા નીચે છે, અને મને લાગે છે કે એ પ્રકારના રાવણરૂપી ઘમંડ હતું.